કોઈ કોઈ અમારે બાજુ કોઈ જોયું જ નહીં, એટલા બધા દુઃખી માણસ છે એમ કોને અમારે બાજુ કોઈ 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 ફરી નહીં જોયું, એટલે બોલવા સારું રાજીને. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. નવસારી જિલ્લાનું વાંસદા તાલુકાનું દોલધા ગામ છે, જ્યાં મણીબેન ધોળિયા પટેલ એમના પતિ સાથે રહી છે. બંને પતિ પત્નીની ઉંમર 75 વર્ષની ઉપર છે, બે ચાલી નથી શકતા, જેમાં મણીબેન છે જે લાકડાના પાટિયાના સહારે વાકા વાકા ચાલે છે, અને એમના પતિ જે છે એ પણ પોતે ચાલી નથી શકતા. બે પતિ પત્ની છેલ્લા 10 વર્ષથી દુખી થાય છે, ઘરમાં પાણી પડે છે. વાંસદા તાલુકો છે એટલે વરસાદનું પ્રમાણ વધારે હોય છે, એટલે વરસાદના લીધે આ બે દંપતિ ખૂબ હેરાન થાય છે. પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, અને આદિવાસી વિસ્તારમાં લાકડાના બળતણનો વધારે ઉપયોગ થતો હોય છે, અને વરસાદની અત્યારે સિઝન છે એટલે વરસાદ એમના ઘરની ઉપર પડે છે, એટલે લાકડા જેટલા પણ છે એ ભીના થઈ જાય છે, જેના કારણે લોકો રસોઈ પણ એક ટકની બનાવી નથી શકતા. આવા પરિવારને ખરેખર તમારી અને મારી જરૂર છે. હું ત્યાં જાઉં છું સીધો, આ બે દંપતીને આપણે મળીએ છીએ. શ્રાવણ મહિનો છે, અને શ્રાવણ મહિનામાં આવા પરિવારની મદદ આપણે કરીએ તો ઈશ્વર મહાદેવ રાજી થાય છે. ત્યાં જઈએ છીએ અને એમની પરિસ્થિતિ જાણીએ છીએ. મજામાં? હા, મજામાં. તો કાન દુખી આવ્યો કે તો સંભળાય નહીં. તમે ક્યાંથી આવ્યા? હું બારડોલીથી આવ્યો. હા હા, તબિયત સારી છે ને? તબિયત સારી, પણ આ કાનમાં સારું આ દુખી આવ્યો કે સંભળાય નહીં, એવો વાંધો. આજે બે દાડા છે, બે ચાર દાડા તો સંભળાય નહીં. એમ આપણે દવાખાને જઈ આવીએ. હા, પાણી બાપા રાંધવાનું, ઘેરમાં હોય તો ઘેરમાં બધું એવું જ. ભગવાન મજામાં છે ને? એમ કે મજામાં બધું દુઃખ જ છે ને, બધું મનમાં તો હું, પણ હવે આ બધી બહુ જફા, પણ હવે શું કરીએ. એમ કે કાદોમાં દાવાનો બહુ વાંધો, ખાવાની હું બાપ દા, એક તો પછી અમારી પાસે બુલો નહીં મળે. તો આ લાકડાથી રાંધે તો કોઈ દાડે રાંધે, કોઈ દાડે નહીં હું રાંધે. 10 વર્ષથી આ ઘેર બનાવ્યું, એટલું દુઃખી છે કે દેહદ ઊંઘવાની હું બહુ મગજનારી. આ પાણી પાસે પડ્યા કરે, આ બધું ઉધાઈ ખાઈ ગઈ. એટલે અને નામ શું તમારું? નાલ મંછા. નારાયણ મંછા. મંછા. અને તમારું? મણી નારાયણ. અટક કેવી? અમારી અટક પટેલ. હા, ડોડિયા પટેલ. ડોડિયા પટેલ. કોઈ કોઈ અમારે બાજુ કોઈ જોયું જ નહીં, એટલા બધા દુખી માણસ છે એમ કોને અમારે બાજુ કોઈ 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 ફરી નહીં જોયું, એટલે બોલવા સારું રાજીને. પડીકા વેચીને તમે કેટલા કમાવો? કોઈ નઈ, આ તો અમરે 5 રૂપિયા મળે, 12 પડીકા વેચે તો 5 રૂપિયા હું દેવાનું. આપણે ગણે કે નહીં ગણે, પણ ભગવાનનું જાક નામ લઈએ તો બધું ભગવાન કૃપાથી આપણે થાય એમ કોને. અમે મને ભગવાન જ મોકલ્યો છું. હા, વાત કરી વાત કરી. મને ભગવાન જ કીધું છે કે આ આ બે પાસે જવાનું છે. ઉઠીને ભગવાનનું નામ લઈએ અમે તો. આ સાકરી કોઈ ગયું તો કોઈ કે આપણે આપણે આ ધર્મો પાડે તો ભગવાન આપણને કંઈ આપે, તો હવે પછી ત્યાંથી જેટલું બને એટલું એ પૂજા કર્યા કરે, ને ભગવાનનું નામ દયા કરે. દીવાલો બધી તૂટી ગઈ, ઉધઈ લાગી ગઈ, તો એ પડી જવાનું કે નહીં? આ દીવાલો ધુહરા જવાની, આ બાજુ તો બધું પાણી ભરાઈ ગયેલું, એ પડવાનું, આ ઉપર વાળું એ પડવાનું જ. હવે મોઘવારી બહુ, અમારથી આ લીપાય નહીં તો લીપતા હોઉં ત્યાં, પણ હવે એમાં શાણ કાંસી લાવીએ, પછી મંટોડું નહીં મળે લીપવાનું, એટલે પછી 10 વર્ષથી અમે આ દુઃખ ભોગાવીએ. પણ હવે 10 વર્ષથી હેરાન થયું. હા, 10 વર્ષ થઈ ગયા બનાવ્યું. પહેલું એમ કાચી જ બનાવ્યું હતું, પણ લીપેલું હતું, પણ હવે તો લીપવાનું હોય નહીં દેતા. આ દિવાલ તો બધી પડી ગઈ, એમ બધું દુઃખીને દુઃખીમાં જીવ્યા કર્યું, ને હવે શું કરે. ભગવાનની લીલા, તો ભગવાને આપણે અવતાર હોય તો જીવા હોય જેમ તેમ મુસીબતમાં. આ છે ને એમાં પીસીસી કરતા પૈસા મળે નહીં. હવે બધા પીસીસી કરે સિમિટથી, પણ અમારી પાસે પૈસા નહીં મળે. હવે પૈસા હોય તો બનાવીએ, પણ પીસીસી આ સાંભળા શું કર્યું આ લાયખા
તો ઉધઈ ચડી ગઈ તો હવે ઘર બધું આખું ખોલવું પડે હવે અમારી પાસે પૈસા મળે નહીં તમારી તમારી શું ઈચ્છા છે તમારી શું ઈચ્છા કરવાની છે આ દક સાધારણ અમને રહેવાય એવી આ વ્યાસિકા લીપાંગ મીટી જાય ઉપાડનું છે ને આ ઉપાડનું પાણી નહીં પડે એવી ઈચ્છા છે બીજું અમારે બીજું કંઈ નહીં હવે અમે બહુ ટાઈમ હવે કેટલા વર્ષ દીવાય તો ભગવાન જાણે પણ પાંચ દસ વર્ષ હવે હાર હોય તો દીવી જાય તો ઉપાડનું પાણી નહીં પડવું જોઈએ ના હારી રીતે અમને ફરાય એવું બનવું જોઈએ નાવાનું બહુ મુશ્કેલ કાદવમાં નાવાનું કાદવમાં નાવાનું કાદવમાં હા હા નાવાનું તમે આ પછાડી જોયું હોય ને તો અમે જેમ તેમ એમ દેહી દેહીને પાણી લઈ જઈએ ગળી ગળીને નાહીએ બધા પોખર લઈ જાય કપડાં બધા બગડી જાય તો આટલી મુસીબત છે પાણી જે પડે તો ત્યાં જવાની હોય મુસીબત ને ચૂલો તો આમીન પખાડ પાણી ગરમ જ નહીં થાય લાકડા હળગી ત્યારે ગરમ થાય ને એટલે એ બહુ મુસીબત મારી વાત સાંભળો દાદા હવે આ તમારે જેટલા ટેન્શન છે ને તમને જે દુઃખ છે ને એ બધા મૂકો સાઈડમાં હવે તમારે શું કરવું છે એ મને કહો હાલો તમારી ઈચ્છા શું છે ઈચ્છા તો આ જ અમને આ હારી રીતે ઘેર બની જાય આ દાક લીપાનું મીટી જાય પાણી ને હું પડે એ મીટી જાય હું ઈચ્છા છે એમ દાદાની તમે ભાવના જો કે મેં દાદાને પૂછ્યું દાદીને પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે દાદા ચાલી નથી શકતા દાદી પણ ચાલી નથી શકતા છેલ્લા 10 વર્ષથી ખૂબ જ હેરાન થાય છે વરસાદ આવે છે આ એક નાનું રસોડું છે ખૂબ દુઃખી થાય છે આ પરિવાર બે મેં દાદાને પૂછ્યું કે દાદા તમારે શું કરવું છે તો દાદાએ મને કીધું ખાલી એક મારું આ લીપણ તમે કરી દો મારી નાની મોટી દીવાર કરી દો અને ઉપર તમે પતરા બે ત્રણ નાખી દો અને પતરાનું કંઈક સેટિંગ કરી દો તો બહુ છે મારે બીજી કોઈ જરૂરિયાત નથી અમે બહુ હેરાન થઈ છે આટલા વર્ષથી ખૂબ દુઃખ ભોગવા છે અમે કોઈ સપોર્ટ કરવા વાળું નથી કોઈ પ્રેમ આપવા વાળું નથી કે કોઈ પાસે ઊભો રહેવા વાળું નથી આ આટલા 10 વર્ષમાં કોઈ આ બે વ્યક્તિઓ પાસે ક્યારે આવ્યા નથી એટલે તમારે તમારું ઘર બનાવવું છે બે રૂમ તમને બનાવી દઉં દીવાલ બને હા દીવાલ દીવાલ નહીં આખું ઘર જ બનાવી નાખું નવું હા તો બનાવ્યો પણ તમને મારું પૂર્ણ લાગે અરે 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 બસ આશીર્વાદ આપો તો ભગવાન તમને હા આશીર્વાદ આપો પણ આપેલું બહાર ના આવવાનું તે બાથરૂમે બનાવી નાખું જો બાથરૂમ બનાવી નાખું તમને ટોયલેટ બનાવી દઉં ટોયલેટ વ્યવસ્થિત તમે ટોયલેટમાં બેસી શકો એવું વ્યવસ્થિત વ્યવસ્થા કરી દઉં પાણીની વ્યવસ્થા કરી દઉં ટાંકી જેવી બનાવો એટલે પાણી અમારે આવી જાય એવું કરી અરે બધું ટાંકો બાક તમારે જે ઈચ્છા છે બધી પૂરી કરી દઉં ભગવાન ને તમે માનો બસ તમારે રાજી થવાનું અને તમને જે કાનની તકલીફ છે ને ડોક્ટર ને એ બતાવી દેવું અમારે પૂર્ણ લાગે એટલે તો ભગવાન તમને આશીર્વાદ બરાબર આપે શાંતિ થી મસ્ત રહેવાનું છે આપણે હે કેટલા વારે જીવાય તમારા આદિવાસી વિસ્તારમાં જે દુખી છે જે હેરાન થાય એની આરે હું ઊભો છું અને આવનારા ટાઈમમાં આ એરિયામાં જેટલા ઘર છે ને આપણે મળીને બનાવશું એટલે તમારે હિંમત રાખીને આપણે બે નું ઘર બનાવવાનું છે ઘરની પૂજાય કરવાની છે હો ને ટેન્શન જ લેવાનું ખુશ રહેવાનું તમારું અમારે યાદગીરીમાં નામ અમે તમારું અમે બનાવી એમ હું તકતી નામ બામ કઈ રાખતો જ નથી તમારા મસ્ત ફોટા તમે જે રહ્યો છો વ્યવસ્થિત ભગવાનના ફોટા બસ એ જ આપણે કરશું દાદાના ઘરની શરૂઆત આપણે કરીએ છીએ ફટાફટ જેસીબી બોલાવી લઈએ છીએ અને આ ખંડેરમાં દાદા આટલા વર્ષથી હેરાન થતા હતા આવનારા ટાઈમમાં આવે એના જેટલા વર્ષો છે દાદા કે હું જેટલું જીવું ને શાંતિથી જીવું છે એટલે દાદા શાંતિથી જીવે એવા પ્રયત્ન આપણે કરશું ફટાફટ જેસીબી ને બોલાવી લઈએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ પણ ઘરની શરૂઆત કરતા એટલું કહીશ કે આ બે બહુ દુઃખ ભોગવા છે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે બે ચાલી નથી શકતા દાદા દાદી બે ક્યારેય કોઈ સપોર્ટ નથી કર્યો અત્યારે આ વિસ્તારમાં હું આવ્યો છું ને આ લોકોની હારે હું આજીવન રહેવાનો છું ફટાફટ જેસીબી ને બોલાવીએ છીએ અને બને એટલું જલ્દી ઘરની શરૂઆત કરીએ છીએ ભાઈ એક કામ એક મોલો કોથળા લઈ લો કોથળાની અંદર બધો સામાન નાખી દો આ પેટી પછી કરજો પેલા આ પેટીના સહારે છે ને આ ભગવાન છે પેલા આને લઈ લે આવી જાઓ બસ પછી મોઢું આમ જ રાખો ને રોડ બાજુ અમને આપેલો તિરંગો લાગે મારે આંખ પર તો હવારમાં નહીં મજા આવે આમ જ રાખવું પડે દાદા દાદીને મેં એ પૂછ્યું કે આપણે ઘરની જે દિશા છે કઈ બાજુ રાખવાની છે એટલે આ સાઈડ રાખવાનું કહે છે દાદા દાદી એટલે દાદા આપણે આ સાઈડ જ રાખશું
જેસીબી નું કામ થઈ ગયું છે. દાદા અને દાદી માટે આપણે બે રૂમ બનાવશું, ટોયલેટ બાથરૂમ ની વ્યવસ્થા કરશું, એટલે આ રીતની રૂપરેખા રાખશું, રસોડું આપણે એમના માટે બનાવશું. ફિલહાલ અત્યારે જેસીબી નું કામ પતે એટલે આગળની પ્રક્રિયા ચાલુ કરશું. તો આજ માટે આટલું છે, જેસીબી નું કામ કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે, ઘરની તૈયારી ચાલુ કરી દીધી છે. હવે જેટલો સામાન અહીંયાથી નીકળે એટલે આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરશું. વાંસદા તાલુકાનું દોલધા ગામ છે, જ્યાં દાદા દાદી છે ચાલી નથી શકતા, એમના ઘરની શરૂઆત આપણે કરીએ છીએ. મળીએ છીએ આપણે ફરી પાછો. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.